વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ નંબર 19 જેનું નામ છે માનવ વિકાસ, આ પ્રકરણ છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ પ્રકરણમાં આપણે માનવ વિકાસ સામેના પડકારો આ મુદ્દાનો છે અભ્યાસ કરતા હતા, અને આ મુદ્દામાં આપણે પડકારો છે એ ક્રમશઃ એનો અભ્યાસ કરતા હતા, તો જેમાં આપણે આજે મહિલા સશક્તિકરણ એ મુદ્દો છે એનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો મહિલા સશક્તિકરણ શું છે આપણને ખબર હોવી જોઈએ કે મહિલાઓને સમાજમાં યોગ્ય સ્થાન આપવું, ઉચ્ચ સ્થાન આપવું, એને શિક્ષિત કરવી અને પુરુષો સમાંતર બનાવવી. મહિલાઓનું જે આજે અમુક જગ્યાએ શોષણ થાય છે, તો એમાંથી એનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવા, એનું શોષણ થતું અટકાવવા, બધા જ મુદ્દાઓ છે એને ધ્યાને લઈ અને મહિલાના વિકાસ માટે પ્રયત્ન કરવા. એટલે શું થાય? મહિલા સશક્તિકરણ, સ્ત્રીઓની સ્થિતિ મજબૂત બનાવવી. તો આપણે જોઈએ તો સ્ત્રીઓ છે એ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું છે કેન્દ્રબિંદુ છે. આપણે જાણીએ છીએ કે સમાજમાં સ્ત્રી અને પુરુષ આ બંને પાસા છે, બંને વ્યક્તિઓ છે, એની જરૂરિયાત છે. સ્ત્રી અને પુરુષ મળીને જ સમાજ બને છે. તો જો સ્ત્રીઓ છે એનું એક પાસું નબળું હશે તો સમાજનો પણ વિકાસ નહીં થાય. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિકાસશીલ દેશ તમે જોજો તો વિકાસશીલ દેશોમાં અર્થતંત્રમાં જેટલો યોગદાન પુરુષોનું છે એટલું જ યોગદાન સ્ત્રીઓનું પણ છે. એટલે કે આર્થિક સશક્તિકરણ છે એ સ્ત્રીઓ જો આર્થિક રીતે સક્ષમ હોય તો આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણ છે એનું એક મહત્વનું પાસું છે એવું આપણે કહી શકીએ. અને એના માટે જ મહિલાઓ શિક્ષણ મેળવે એ અતિ આવશ્યક છે, અત્યંત જરૂરી છે. જો એક ઘરની મહિલા શિક્ષિત હશે તો એક ઘર શિક્ષિત થશે. આમ દરેક ઘરે જો શિક્ષિત મહિલા હશે તો એક શિક્ષિત સમાજ છે એની સ્થાપના થશે, અને એક દરેક સમાજની મહિલાઓ જો શિક્ષિત હશે તો એક શિક્ષિત છે એ રાષ્ટ્ર છે એ બનશે. એટલે કે એક શિક્ષિત મહિલા ઘરે હશે તો એક ઘર શિક્ષિત, એક સમાજ અને અંતે એક રાષ્ટ્ર એ આખો શિક્ષિત બનશે. અને આ રાષ્ટ્ર શિક્ષિત બનશે તો સ્ત્રીઓ છે એ આર્થિક અર્થોપાર્જનમાં, આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપી શકશે. આપણી ભારતીય પરંપરાઓ અને રૂઢિઓ મુજબ છે એ પહેલાંના સમયમાં તમે જુઓ તો સ્ત્રીઓ છે એ ઘરની બહાર જતી નહોતી, કામ નહોતી કરતી. પણ હવે ભારતે છે આ દિશામાં ડગલા માંડવાનું છે એ શરૂ કરી દીધું છે. ભારતમાં પણ સ્ત્રી શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, સ્ત્રીઓ છે એ અર્થોપાર્જનમાં પુરુષો છે એની સમોવડી છે. હવે આજે ભારતમાં આપણે જોઈએ તો ભારતના વડાપ્રધાનના પદે, રાષ્ટ્રપતિના પદે અને વિવિધ રાજ્યોમાં મુખ્યમંત્રી તરીકે છે એ વખતો વખત છે એ મહિલાઓનું સ્થાન છે, એ મહિલાઓનું એનું સ્થાન સ્વાભાવ્યું છે. આજે પણ મહિલાઓની અનામત સીટો છે એ પણ ભારતમાં જોવા મળે છે. ઇન્દિરા ગાંધી તમે જોવો, પ્રતિભા પાટીલ, તો આ લોકોએ આવા વડાપ્રધાન રાષ્ટ્રપતિનું સ્થાન છે એ સ્વાભાવેલું છે. અને ઘણા રાજ્યોમાં મુખ્યમંત્રી પદે પણ છે એ મહિલાઓ હોય. આનંદીબેન પટેલ આપણે પૂર્વ છે મુખ્યમંત્રી પદે રહેલા છે, આપણે જાણીએ છીએ. તો મહિલાઓ પણ આજે સમાજમાં પુરુષો સમોવડી થઈ ગઈ છે. આજે તમે જુઓ તો દરેક ક્ષેત્રમાં મહિલાઓ કામ કરી રહી છે. મહિલાઓ પાયલટ પણ હોય છે, રેલવે પણ ચલાવે છે, વૈજ્ઞાનિક અને ટેકનોલોજીના ક્ષેત્રે પણ મહિલાઓનો ફાળો છે એ ખૂબ જ છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ કે જ્યાં મહિલાઓ છે એ ન હોય એવો ક્ષેત્ર એક પણ બાકી રહ્યું નથી. એટલે આજે સ્ત્રી છે એ પુરુષ સમોવડી થઈ છે આપણે એવું કહી શકીએ. તો મહિલા સશક્તિકરણ છે એનું આ મહત્વનું પાસું છે. છતાં હજી આજે આપણે ભારતની પરિસ્થિતિનો અભ્યાસ કરીએ તો ભારતમાં હજી પણ 50% એટલે કે દેશની અડધી આબાદીમાં તમે ગણો તો મહિલાઓ છે એ હજી હાઉસવાઈફ છે, અથવા તો ક્યાંય ને ક્યાંય અમુક વિસ્તારો એવા છે કે જ્યાં આજે પણ મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે, મહિલાઓને શિક્ષણ આપવામાં આવતું નથી, જાતિગત ભેદભાવો છે. આપણે આના અગાઉના મુદ્દામાં જોયું હતું કે લૈંગિક અસમાનતા, એટલે કે સ્ત્રી અને પુરુષનો ભેદભાવ, દીકરા અને દીકરીનો ભેદભાવ. તો આવું બધું છે એ આજે પણ આપણા સમાજમાં ક્યાંક ક્યાંક છે એ થઈ રહ્યું છે. તો હજી આપણે આજે દેશની જે અડધી આબાદી છે જે સ્ત્રીઓ, તો એના વિકાસની સંભાવનાઓ વધે, સ્ત્રીઓનો વિકાસ તમે કેવી રીતે કરી શકો એવી શક્યતાઓ વધે અને સ્ત્રીઓના વિકાસ માટેનો વિસ્તાર વધે એના માટે આજે છે એ આપણે
હજી પણ પ્રયત્ન કરવાની જરૂર છે અને જો એને પ્રયાસોમાં આપણે સફળ રહીશું તો સાચા અર્થમાં આપણે મહિલા સશક્તિકરણ થયું એવું આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓના વિકાસ માટે અને સશક્તિકરણ માટે મહિલાઓ માટે કેટલી કલ્યાણકારી યોજનાઓ છે એ પણ શરૂ કરવામાં આવી છે અને આ યોજનાઓ શરૂ કરવાનો મુખ્ય હેતુ શું છે? મહિલાઓની સ્થિતિ સામાજિક અને આર્થિક રીતે સુધારવી. ભારતમાં મહિલાઓને છે એ સમાન દરજ્જો મળે, સમાન શિક્ષણ મળે અને મહિલાઓને જે સુરક્ષા મળે, સલામતી મળે અને મૂળભૂત સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયમાં તમે જોજો, મહિલાઓને હંમેશા પુરુષોને આધીને રહીને જ એનું જીવન જીવવું પડતું હતું. તો મહિલાઓને સ્વતંત્રતા પ્રાપ્ત થાય તે માટે 1980થી મહિલાને એક અલગ લક્ષ્ય જૂથ છે એમાં સમાવવામાં આવી અને આ લક્ષ્ય જૂથમાં શું કાર્ય કરવામાં આવતું? તો કે મહિલાઓના વિકાસ સંબંધી છે એ અનેક યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મુકાયા, જેનો મુખ્ય હેતુ શું હતો? તો કે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવું, એને અર્થોપાર્જન તરફ લઈ જવી અને એને પગભર બનાવવી. આપણે જોઈએ અત્યારે તો સરકાર છે એ કન્યા કેળવણી માટે કેટલી બધી ગ્રાન્ટ ફાળવે છે, કેટલી બધી એવી યોજનાઓ છે કે જેમાં મહિલાઓને મફત શિક્ષણ છે એની સુવિધા છે. આ ઉપરાંત મહિલાઓને જો કોઈ ગૃહ ઉદ્યોગ શરૂ કરવો હોય તો એના માટે પણ સરકાર આજે ઘણી બધી લોન, સબસિડી એની સુવિધાઓ પૂરી પાડે છે કે જે મહિલાઓ શિક્ષિત નથી તો નાના નાના કુટીર ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગો દ્વારા છે એ મહિલાઓ અર્થ ઉપાર્જન કરવા ઈચ્છતી હોય તો આજે એને કેટલી બધી યોજનાઓ દ્વારા છે એ સરકાર સહાય પૂરી પાડે છે. એટલે કે આવી બધી મહિલાઓ કલ્યાણકારી યોજનાઓ છે એ મહિલાઓના વિકાસમાં ખૂબ જ મદદરૂપ થાય છે. હવે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી ભારતમાં. જો નોંધ કરી લેજો, તમને પ્રશ્નમાં પૂછાશે કે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના 1992માં કરવામાં આવી. આ ઉપરાંત જે મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ છે એ 2001માં જ્યારે ઘડવામાં આવી તે મુજબ મહિલા અને બાળ વિકાસ દ્વારા મહિલાઓનું અને બાળકોનું સ્વાસ્થ્ય જળવાય, એનું સામર્થ્ય છે એનો વિકાસ થાય, એની જે સ્કિલ છે એમાં વધારો થાય અને એને રોજગારી મળી રહે અને મહિલાઓ પણ છે આર્થિક ઉપાર્જન કરી શકે તો મહિલાઓના કલ્યાણ માટે તથા એને સહાયક, મહિલાઓને જો આર્થિક ઉપાર્જન કરવું હોય, એને કોઈ સમસ્યા હોય તો એમાં મદદરૂપ થવા માટે એવી સેવાઓ છે એ પણ પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછી આવે છે કે જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રોમાં છે એ વિવિધ કામગીરી કરવામાં આવે છે. આજે ઘણા બધા એવા એનજીઓ છે કે જાતીય રીતે જેની સતામણી થતી હોય અથવા તો જાતીય સંવેદનશીલતા કે ઘણી સ્ત્રીઓ છે એની ઉપર અત્યાચાર થતો હોય, આપણે જોઈએ છીએ, ન્યૂઝમાં રોજ વાંચીએ છીએ કે સ્ત્રીઓની છે માનસિક અને શારીરિક છે એ સતામણી થતી હોય, શોષણ થતું હોય, કોઈ સ્ત્રી છે તો એ સાસરે હોય તો એને ત્યાં ત્રાસ આપતા હોય, તો એના માટે આજે સરકાર છે એ જાગૃત છે, સ્ત્રીઓની મદદ કરી રહી છે. એટલે આજે પણ આવી બધી જે કામગીરી છે એ કરવામાં સતત આવી રહી છે. હવે જે યુનાઇટેડ નેશન છે, યુએન, એને 1975ના વર્ષને છે એ મહિલા વર્ષ તરીકે છે એ જાહેર કર્યું છે. એટલે કે મહિલા વર્ષ છે એ 1975 વર્ષને છે યુનાઇટેડ નેશને જાહેર કર્યું. એટલે કે યુનાઇટેડ નેશન છે એ પણ મહિલાઓનો વિકાસ અને એની જે મજબૂતી વધે, સમાજમાં આર્થિક ઉપાર્જનમાં એનો હિસ્સો વધે એવા પ્રયત્નો છે એમાં એ સહભાગીદારી છે. અને 1975થી 1985નો જે દસકો છે એ મહિલા દસકા તરીકે જાહેર કરવામાં આવેલો છે. એટલે કે 10 વર્ષ સુધી છે એ મહિલાઓના વિકાસ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવેલું, એટલા માટે મહિલા દસકા તરીકેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે વર્ષ 2002ના વર્ષના અંતે મહિલાને છે વર્ષ 2002ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું છે. મહિલા સશક્તિકરણનું આયોજન આ વર્ષથી શરૂ થયું એટલા માટે 2002ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી છે કે કુટુંબની માલ મિલકતમાં મહિલાઓ છે, સ્ત્રીઓ છે એને પણ સમાન હક અને હિસ્સો મળે એવો કાયદો બનાવવામાં આવ્યો છે, એટલે કે કાયદો સુધારવામાં આવ્યો છે. આપણે જોયું હતું કે વારસદાર તરીકે માત્ર દીકરો જ હોય છે ભારતીય સામાજિક પરંપરા મુજબ, આપણે પ્રાચીન કાળથી સમજતા આવ્યા છીએ. તો હવે એવું નથી, જેટલી
કુટુંબની માલ મિલકત સંપત્તિમાં દીકરાનો હક છે એટલો જ સમાન હક સરકારશ્રી દ્વારા સ્ત્રીઓને પણ આપવામાં આવે છે, એટલે કે વારસાની મિલકતમાં દીકરી પણ હિસ્સેદાર છે, સ્ત્રીઓનો પણ હિસ્સો હોય છે. આજે ભારતમાં જે જોઈએ તો આપણે મહિલાના વિકાસ માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે, અને આ પ્રયત્નો જો સતત આમ ચાલુ રહેશે તો જેના કારણે આપણે સ્ત્રીનું સ્થાન છે એ સમાજમાં છે એ ઊંચું લાવી શકીએ છીએ. કારણ કે સ્ત્રીનું મહત્ત્વ ખૂબ જ હોય છે વિદ્યાર્થીની બહેનો, સ્ત્રી છે એ ઘરની લક્ષ્મી છે, તો જો એના વિકાસ માટે પ્રયત્ન કરવામાં આવશે તો ભારતીય સમાજ છે એક એનો આપોઆપ વિકાસ થઈ જશે, અને સમાજનો વિકાસ થશે, સમાજ શિક્ષિત હશે, વિકસિત હશે તો દેશનો વિકાસ થશે. કારણ કે એક ઘરથી સમાજ બને છે અને આવા સમાજ મળીને એક આખો દેશ બને છે, તો અંતે તો છે એ દેશનું જ ભલું થવાનું છે. એટલા માટે મહિલા સશક્તિકરણ છે એ અતિ આવશ્યક છે. વિદ્યાર્થી મિત્રો, આજના મુદ્દામાં આપણે આટલું જ. થેન્ક યુ.